सूरत के नया मोहल्ला में चार दिन से पानी नहीं मिलने से महिलाओं ने वेसू जल वितरण स्टेशन पर तड़के में हंगामा किया। भवानी मोहल्ला में पानी की अनुपलब्धता के बार बार सभ्यावेदन के बावजूद उग्र सभ्यावेदन नहीं आ रहा है। पिछले चार दिनों से नए मगदला भवानी मोहल्ले से संपर्क करने की कोशिश करे जा रहे हैं। अधिकारियों और नगर सेवकों को बार बार फोन करने के बावजूद कोई भी उनकी सहायता के लिए नहीं आया और अंततः सुजल वितरण स्टेशन के कार्यालय पहुंचे। सुबह सुबह नए मोहल्ला क्षेत्र की महिलाएं वेसू जल वितरण पर पहुंची और उग्र प्रस्तुति दी। लोग पिछले 3-4 साल से इसी समस्या से जूझ रहे हैं। हालांकि सूरत शहर के शासक और अधिकारी आंखें मूंद रहे हैं, जिससे महिलाओं की परेशानी बढ़ती जा रही है, लेकिन उसके सामने एक सुविधा होनी चाहिए। यह स्पष्ट है कि शासक सुविधा देने में विफल रहे हैं। पिछले 3-4 दिनों से पानी की लाइन में पड़ा मलबा, इस वजह से उधना पांडेसरा जैसे इलाकों में लाखों लोग पानी के लिए तरस रहे हैं। इस तरह की स्थिति शहर में आम होती जा रही है। हाइड्रोलिक विभाग की कार्यप्रणाली पर भी कई सवाल उठे। सुबह 5 बजे आपको जरूरत का पानी नहीं मिलता है। हम सुबह से अधिकारियों को फोन करना शुरू कर देते हैं, लेकिन एक भी अधिकारी हमारा फोन नहीं उठाता। स्थानीय पार्षद भी पिछले 2 दिनों से संपर्क साधने की कोशिश कर रहे हैं, लेकिन उसने भी आज तक हमारा फोन नहीं उठाया। हम अंत में वेसू जल वितरण केंद्र पहुंच रहे हैं और एक प्रस्तुति दे रहे हैं। नाम जागृति पटेल। जागृति बेन, क्या रेवानु छे अने शू समस्या छे? हमारा नाम अब्दुल्ला, भवानी मोहल्ला में रेवानु छे। 4 दिवस पानी नहीं आता। आज 4 दिवस थे पानी नहीं आता, पण हमारो प्रॉब्लम आज 3 वर्ष थया छे। वच्चे भी चौधरी साहब जोई गया, लाइन बदलवानी वात करी, ने ते लाइन बदलवानो कोई नक्की थयुं नहीं। छता अमारा 7:45 वागे अमे 5:30 ना उठिए ने બધાને ફોન કરીએ, એક એક અધિકારી ને ભી ફોન કરીએ, કોર્પોરેટર ને ભી ફોન કરીએ, છતાં કોઈ ફોન ઉચકતું જ નથી, ને અમારો પ્રોબ્લેમ કોઈ સાંભળતું જ નથી। એટલે હવે અમે પેપરમાં પણ આપવાના, ને ગાંધીનગર ઉઠી અમે નાંદ મોટી ઉઠી આ જાહેરાત કરવાની। પણ 4 વર્ષ થી આ પ્રોબ્લેમ છે, તો આ સમસ્યા તમે કોઈ નહીં ચૌધરી સાહેબ ભી જાતે આવ્યા ને જોઈને ગયા, શું કહે છે ને એમ કે પાપા અમે તો નહીં લાઈન ચેન્જ કરાવી નાખીશું, પછી કોરોના આવ્યો 2 વર્ષ નથી, કોરોના આવ્યો એટલે કોરોનામાં બધી વાત વિસરાઈ ગઈ। હમણાં શું તકલીફ પડી રહી છે? ટોટલી પાણી બંધ છે, અમારા પાણી બંધ છે, ટોટલી પાણી બંધ છે। એક જ મિનિટ, આપનું નામ? કુસુમબેન ડી પટેલ। કુસુમબેન, આપને શું પ્રોબ્લેમ છે અને અહીંયા અધિકારીઓ તમને શું કહી રહ્યા છે? અધિકારી તો કોઈ જોવા બી નથી આવતા, અમારી વાત બી નથી સુનતા, અમારા ફોન બી નથી ઉઠાવતા। આજે 4-4 દિવસ થી પાણી નહીં મળે, હે શું સમસ્યા અમારી? આજે 12 બચ્ચા સાથે કપડાં લોકોની ઘેર ધોવા જાય, કપડાં બીજાની ઘરે ધોવા જાય, સંદાસ કાં જોઈએ? સંદાસ કાં જોઈએ? ગામમાં તો જરવા કાપી દેતા, આવાસ બાંધેલા, આવાસમાં આખો દિવસ પાણી આવે, ધનલક્ષ્મીમાં આખો દિવસ પાણી આવે, હોટલમાં આખો દિવસ પાણી આવે, તો ગામમાં કેમ પાણી નહીં આપે? જોવા આવો, હમણાં જોવા આવો, નહીં તો આજે અમે મેઇન લાઈન ભંગનાર છે, મેઇન લાઈન તોડી નાખીએ, ત્યારે કોણ બંડા આવે તા મ્યુનિસિપાલિટી નો, તે જોઈએ ને તે માર બી ખાય, એ બી તમને કહી દીધું। આ નવા મગદલા એટલા કયો વિસ્તાર? ભવાની, ભવાની સ્ટ્રીટ, ભવાની સ્ટ્રીટ, ભવાની સ્ટ્રીટ માં 4 દિવસ થી પાણી નહીં આવે, 4 દિવસ તો અત્યારે પાણી આપ ક્યાંથી લાવો છો? હે, પાણી ક્યાંથી લાવો? ગારંટી પાછા ભરીલા ઓએનજીસી માંથી નળ કાઢેલો, કાંઠી ભવાની ના મંદિર છે ને કાંગારીને, ઓએનજીસી માંનો પાણી કાઢેલું છે, એક નળ કાઢેલો કાંઠી લાવી આપી, પીવા પૂરતું પાણી આપે છે અમને તે લોકો ભી, કાલે ટેન્કર વાળો ભી લડાઈ નહીં ગયો, ફોન યુઝ કે ના પાડે।